નમસ્કાર દર્શક મિત્રો, અબ તક સમાચારોમાં આપ સૌનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. વડાપ્રધાન મોદી ફરી એક વખત અમેરિકાની સફરે. માંડવી અંકલેશ્વર કે અમરેલી, એવિએશનનું હબ બનશે. ધોલેરા ખાતે ટાટા કંપની લિથિયમ બેટરીના પ્લાન્ટ માટે 4,000 કરોડનું રોકાણ કરશે. આયુષ્માન ભારત યોજનામાં ગેરરીતિ, ડામવા સરકાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટનો ઉપયોગ કરશે. હવે જોઈએ સમાચાર વિગતવાર. તાજેતરમાં સત્તારૂઢ થયેલી કેન્દ્રની મોદી સરકારે હવે વૈશ્વિક સ્તરે ભારત છવાઈ જાય તે માટે પ્રયત્નો શરૂ કર્યા છે. ત્યારે આગામી દાયકામાં ભારતને ફરીથી વિશ્વગુરુ બનાવવાના ધ્યેય સાથે કાર્ય કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વભરના દેશો સાથે વેપારી, રાજકીય, સામાજિક સહિત સંબંધો મજબૂત કરવા કમર કસી છે. જેના ભાગરૂપે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વભરના દેશો સાથે પ્રવાસ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, જેની શરૂઆત અમેરિકાથી કરી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં સપ્ટેમ્બરના ત્રીજા અઠવાડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે જઈને ન્યુયોર્ક અને યુટનની મુલાકાતે જનાર છે. ત્યારે ભારત અમેરિકા વચ્ચેના રાજકીય, વેપારી સંબંધો અને ટ્રમ્પ સરકાર સાથેની નિકટતા અને અમેરિકામાં વસતા ભારતીયો સાથેનું સંવેદનનું માહોલ વચ્ચે મળનારી સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકામાં વસતા ભારતીયો સાથે પણ સંવાદ કરશે. હરિદ્વાર એટલે આસ્થાનો સ્તંભ. ભારતના લોકો સહિત દેશ વિદેશના લોકો માટે હરિદ્વાર એ ભારતનું આસ્થાનું હાર્દ છે. ત્યારે ઋષિકેશ કેમ ભૂલાઈ શકાય, જ્યાં ભગવાન રામ અને લક્ષ્મણના યાદો સાંભળીને બેઠેલું એ ઋષિકેશ કે જેના નામ સાથે જોડાયેલ અને વિશ્વવિખ્યાત લક્ષ્મણ ઝુલા રાજ્યના PWD વિભાગ હસ્તકના લક્ષ્મણ ઝુલા પરના દર્શનાર્થીઓ પ્રવેશને બંધ કરવાનો નિર્ણય આખરે સરકારે મંજૂર કરી નાખ્યો છે. જ્યારે આ પુલ માટેના થયેલ એજન્સીના સર્વે પ્રમાણે આ પુલના સસ્પેન્શન નબળા પડી ગયા હોય અને આ પુલ પરથી હજારો દર્શનાર્થીઓ પસાર થતા હોય ત્યારે આ પુલ નબળો પડી ગયાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં ઉડ્ડયન ક્ષેત્રે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સેઝની સ્થાપના કરવા માટે રાજ્ય સરકારે આખરે કમર કસી છે. આ માટે રૂપાણી સરકારે વર્ષ 2019-20 તાજેતરમાં રજૂ થયેલા બજેટમાં ગુજરાતમાં ઉડ્ડયન ક્ષેત્રમાં સેઝના વિકાસ માટે રોકાણોની સંભાવના અહેવાલ તૈયાર કરવાની જાહેરાત કરી છે. 2013 યોજાયેલા વાયબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન એક કંપની આ ક્ષેત્રે વિકાસ કરવા રાજ્ય સરકાર પાસે MOU કર્યા હોવા છતાં સરકારી બાબુઓની ઉદાસીનતાને કારણે 6 વર્ષ સુધી કોઈ કાર્યવાહી થઈ ન હતી. પરંતુ દેરસાએ દુરુસ્તાએ તે ન્યાયે રાજ્ય સરકારે આ સેઝ માટે માંડવી, અંકલેશ્વર કે અમરેલીમાં વિકાસન સંભાવના ચકાસી રહી છે. વ્યસનના ગટર વિરોધી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ગૃહરાજ્ય ગુજરાતમાં સ્થાપનાના સમયથી દારૂબંધી છે, પરંતુ આરોગ્યના મુદ્દા પર કે પરપ્રાંતિયોને લાયસન્સ પર પરમિટવાળો વિદેશી દારૂ વેચાતો મળે છે. આ પરમિટવાળા દારૂ વેચાતા આઉટલેટો પર ચાલુ વર્ષે થયેલા દારૂના વેચાણમાં ધરખમ વધારો નોંધાયો છે, જેના કારણે સરકારની તિજોરીમાં 4 ગણો વધારો થવા પામ્યો છે. આ અંગની વિગતો આપવા વિધાનસભામાં મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ એક પૂછાયેલા પ્રશ્નમાં જવાબ આપ્યો હતો. દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન અને વપરાશને પ્રોત્સાહિત કરવા કેન્દ્ર સરકારના આયોજનને પીઠબળ આપવા ટાટા જૂથ દ્વારા ગુજરાતમાં લિથિયમ આયર્ન બેટરી પ્લાન્ટ માટે 4,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું નક્કી કર્યું છે. ગુજરાતમાં પણ ખાસ રોકાણ કરવાના અભિગમ સાથે ટાટા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન એટલે કે સેઝ તરીકે જાહેર કરવામાં આવેલા ધોલેરામાં બેટરી પ્લાન્ટ નાખવાનું આયોજન કરી રહ્યું છે. રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારી આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે કંપનીને ધોલેરામાં ઉદ્યોગ માટે જરૂરી 126 એકર જમીનની ફાળવણી કરી દેવામાં આવી છે. દેશમાં જનઆરોગ્યની સુરક્ષાને ધ્યાને લઈને વધુ લોકભોગ્ય બનાવતી સરકારની આરોગ્ય વીમા યોજના આયુષ્માન ભારતને દેશમાં વ્યાપક આવકાર મળી રહ્યો છે. આ યોજનાની લોકપ્રિયતાની સાથે સાથે તેમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારની ફરિયાદો પણ વ્યાપક બની છે. ત્યારે સરકાર આયુષ્માન ભારતની આ યોજનાને ભ્રષ્ટાચારથી સુરક્ષિત રાખવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AIથી સુરક્ષિત કરવાનું વિચારી રહી છે. આયુષ્માન ભારતની જનઆરોગ્ય વીમા યોજના મધ્યમ અને ગરીબ વર્ગના નાગરિકો માટે ભાગ્યનો ભેરુ બની રહી છે. ત્યારે આ યોજનામાં સરકાર દ્વારા અપાતી સહાયના નાણાં બારોબાર હજમ કરી જવા માટે ખોટા બિલો, આરોગ્યની તપાસણી, લાભાર્થીઓના નામોનો દુરુપયોગ જેવી ગેરરીતિઓ થતી હોવાની ફરિયાદ ઉઠી છે. આ યોજના તેના અમલમાં 10 મહિનામાં 30 લાખ લોકોએ લાભ લીધો અને કેટલીક ગેરરીતિઓ પણ સામે આવી છે. રાષ્ટ્રીય આરોગ્ય વિભાગે 48 હોસ્પિટલોને ગેરરીતિ બદલ નોટિસો આપી છે અને 31 માન્યતા રદ કરી છે. ભારતમાં
ગરીબોની યોજના તરીકે પ્રખ્યાત થયેલ આયુષ્યમાન ભારત વીમા યોજના કે જેનો બહોળા પ્રમાણમાં ગરીબોએ લાભ લીધો. આ યોજના દ્વારા ગરીબોને વીમા કવચ, આરોગ્ય વીમા કવચ પૂરું પાડવામાં આવે છે. પણ ક્યાંક ને ક્યાંક જે રીતે બીજી બધી યોજનાઓની અંદર ગેરરીતિઓ થાય છે, તે જ રીતે આ યોજનામાં પણ ગેરરીતિનો ક્યાંક ને ક્યાંક ફરિયાદો અને સાથે એમના પ્રૂફ પણ રાખવામાં આવ્યા અને જે સાબિત પણ થયા, જેને અનુસંધાને 48 જેટલી સરકારી હોસ્પિટલોને કારણ દર્શક નોટિસ આપવામાં આવી, સાથે 3 ડૉક્ટરોના રજિસ્ટ્રેશન પણ કેન્સલ કરવામાં આવ્યા. સાથે જ વાત કરવામાં આવે તો આવી ગેરરીતિઓને ડામવા માટે ક્યાંક ને ક્યાંક ભારત સરકાર દ્વારા ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી અને આ જે ગેરરીતિઓ છાવરવામાં આવે છે એમને રોકવા માટે ક્યાંક ને ક્યાંક પ્રયાસો કરવામાં આવ્યા. ઇન્ટેલિજન્સ ટૂલ દ્વારા સરકાર ખોટી ઓળખાણ ઊભી કરવાવાળા લોકો, જે લોકો આનો ખોટો ઉપયોગ કરે છે, સિવિલ હોસ્પિટલ અથવા તો કોઈ બી પ્રાઇવેટ હોસ્પિટલની અંદરથી વીમા કવચ જ્યારે લેવામાં આવે છે તો એમની ઓળખાણ પૂરી પાડવી, જેવા અનેકવિધ સારા એવા કહી શકીએ કે આ યોજનાને લગતા જે ઓળખાણને સ્પષ્ટ કરવાવાળા, ખાસ તો ઓળખાણને સ્પષ્ટ કરવાવાળા જે ટૂલ્સ છે એમનાથી એમને આ યોજનાની ગેરરીતિ ક્યાંક ને ક્યાંક રોકી શકાશે. કેમેરામેન જયદીપ ત્રિવેદી સાથે કૃતાર્થ વૈષ્ણવ, રાજકોટ. અબ તક સુરત ડાયમંડ એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હીરા ઉદ્યોગના અગ્રણી સેવંતીભાઈ શાહ અને ગોવિંદભાઈ ધોળકિયા સાથે ઉદ્યોગના કારખાનેદારો દ્વારા હીરા ઉદ્યોગને કઈ રીતે ટકાવી રાખી અને કારીગરોને કઈ રીતે રોજી મળી રહે તે માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં 700થી વધુ ઉદ્યોગકારોએ સાથે મળીને ચર્ચા કરી હતી. સુરત ડાયમંડ એસોસિએશન પ્રેસિડેન્ટ બાબભાઈ ગુજરાતી, જે વિચાર રાખવા બહુ ખૂબ સમયે અને સમયને અનુકૂળ રાખ્યો અને ખૂબ સારો રિસ્પોન્સ રહ્યો, કારણ કે આ એક છે ને મોટિવેશન છે, લોકોને એક હૂંફ કરવાનો રસ્તો છે અને આનાથી હૂંફ મળે અને હૂંફ મળશે. બીજું કે આ સંજોગમાં કોઈ પણ બિઝનેસમાં ધીરજ જ કામ લાગે. મારા રત્ન કલાકારો, અમારા નાના મોટા શેઠિયાઓ દરેક ધીરજથી કામ લે. 100% પાર ઉતરી જાઓ, કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે ડાયમંડ ધંધો સત્ય પર હાલે છે અને સત્યનો વિજય કાયમ રહેવાનો, એટલે એમ પાર 100% ઉતરે પૂરો વિશ્વાસ છે. ગવર્મેન્ટને જે અમારા એક્ઝિબિશનના જે પ્રશ્ન છે, જે આપણે આના GST જે 5% લેબરવાળો એ પ્રશ્ન છે, એમાં જોબ લેબર ઉપર એ અને રિફંડ, આના માટે અમે મળ્યા છીએ. આનો વિશ્વાસ છે કે આ વખતે GST કમિટીમાં અમારો પ્રશ્ન 100% સોલ્વ થઈ જાય છે. આગળ બેનને મળ્યા, કાલે નીતિનભાઈ પટેલને પણ ગાંધીનગર મળી આવ્યા છે નાણામંત્રીને, કારણ કે ગુજરાતનો પ્રશ્ન નાણામંત્રી નીતિનભાઈ મૂકી શકે અને આ વખતે એને ખાતરી આપી 100% મૂકશું. અને બેને એમ કીધું હતું મૂકો એટલે હું ઉડાડી મૂકીશ, એટલે અમને વિશ્વાસ છે આ વખતે સોલ્વ થઈ જશે. દિનેશ નાવડિયા, વાઇસ પ્રેસિડેન્ટ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. ચેમ્બરની ડાયમંડ કમિટીના માધ્યમથી આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 1.5 વર્ષથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર જે મંદીનું વાતાવરણ છે, જે માહોલ છે, એ માહોલની અંદરથી કઈ રીતના બહાર નીકળી શકાય, એ માહોલ ઊભો કઈ રીતના થયો, એની માર્ગદર્શન મળી રહે ઇન્ડસ્ટ્રીના લોકોને, એની માટેનું આ આયોજન હતું. અને એમાં ખાસ અમારા ઇન્ડસ્ટ્રી સાથે બે ભીષ્મ પિતા જેવો અમે કહીએ છીએ એવા સેવંતીભાઈ અને ગોવિંદભાઈ ધોળકિયાના મારફતે આજે આ સેમિનારની અંદર એમનું માર્ગદર્શન મળ્યું હતું. અને ખાસ કરીને જે પરિસ્થિતિ માટે એમનું મૂલ્યાંકન હતું, એ મૂલ્યાંકન અમે ચોક્કસ હું માનું છે કે જે આ સેમિનારમાં જે લોકો સહભાગી થયા છે એમને આ મંદીના વાતાવરણમાં એમને એક આત્મશક્તિ, આત્મબળ વધશે અને આવતા દિવસોની અંદર વધુ કંઈ સારી રીતે કામ કરી શકે એનું પણ એ લોકો મનોમંથન કરી શકશે. અને સાથે સાથે રત્ન કલાકાર મિત્રોની પણ જે વાત અહીંયા રાખવામાં આવી છે એને ખૂબ આવકારદાયક વાત છે, કારણ કે આ ઇન્ડસ્ટ્રીનો જો કોઈ મૂળ હોય, કોઈ પાયો હોય, તે આ રત્ન કલાકારો છે. આવી પરિસ્થિતિની અંદર રત્ન કલાકારોને પણ રોજગારી મળી રહે એની માટે ઇન્ડસ્ટ્રીએ શું કરવું જોઈએ એની માટે ખૂબ સારું માર્ગદર્શન ગોવિંદભાઈ ધોળકિયાએ અને સેવંતીભાઈ શાહે આપ્યું, એ બદલ હું પણ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ઇન્ડસ્ટ્રીના આ સેમિનારની અંદર એક રત્ન કલાકારને પણ કઈ રીતના આપણે પ્રોટેક્ટ કરીએ એની જે વાત કરી છે એ આવકારદાયક છે. ધોરાજીમાં
આવેલ સ્વામિનારાયણ મંદિરની માલિકીની જગ્યા અને આમાં 8-10 શટરવાળી દુકાનો લાગે એવામાં પ્રાથમિક શાળા નંબર 14માં અંદાજે 175થી વધુ વધારે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા શિક્ષકો જીવનના જોખમે અભ્યાસ કરી રહ્યા છે ત્યારે અનેક વખત તંત્ર દ્વારા તથા ઉચ્ચ અધિકારીઓને લેખિત મૌખિક રજૂઆત કરી પણ નક્કર પરિણામ આવ્યું નથી ત્યારે પ્રાથમિક શાળા માટે નવું બિલ્ડિંગ કાર્યરત કરવામાં આવે તથા પૂરતી સુવિધાઓ વિદ્યાર્થીઓ અને પૂરી પાડવામાં આવે તેવી સ્થાનિક લોકો અને આગેવાનોમાં માંગ ઉઠવા પામી છે ત્યારે આગામી દિવસોમાં તંત્ર દ્વારા કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવે છે કે કેમ તે જોવાનું રહ્યું આ તાલુકા શાળા નંબર 14 સ્વામિનારાયણ મંદિરની માલિકીની જગ્યામાં જે શટરવાળી દુકાનો બનાવવામાં આવેલ છે જેની અંદર કોઈ પણ જાતનો હવા ઉજાસ નથી આવી દુકાનોમાં બાળકોને બેસાડીને ભણાવવામાં આવે છે બહારથી શટર બંધ કરી દેવામાં આવે છે અને આ બિલ્ડિંગ શાળા આ બિલ્ડિંગની અંદર વર્ષોથી આ શાળા નંબર 14 બેસાડવામાં આવે છે આ બિલ્ડિંગ શાળા નંબર 14 માટે બિલ્ડિંગ બનાવવા માટે અનેક વખત મામલતદારશ્રીને પ્રિન્સિપાલ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે પરંતુ આ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતા આ શાળા વર્ષોથી આવી બિલ્ડિંગની અંદર બેસે છે સુરતની અંદર જ્યારે આવી ગોજારી ઘટના બની તો આમ છતાં પણ આ તંત્રની આંખ ઉઘડતી નથી અને આવા નાના નાના ભૂલકાઓને આવી જગ્યાની અંદર બેસાડી અને ભણાવવામાં આવે છે અને ભવિષ્યમાં જો કોઈ એવી દુર્ઘટના ઘટે તો અનેક બાળકોના જીવ જોખમમાં મુકાઈ જાય તેવી પરિસ્થિતિ હોવા છતાં તો સરકારશ્રી દ્વારા માત્ર કાગળો ઉપર અને મીડિયાની અંદર ખાલી જાહેરાતો કરવામાં આવે છે જ્યારે આવી જે બાબત છે એ ધ્યાને લેવામાં આવતી નથી આ બાબતે અમોએ તંત્રને મામલતદાર ઓફિસ મામલતદાર હોય નગરપાલિકા હોય કે તાલુકા પંચાયત જે કોઈ પણના વિભાગમાં આવતું હોય તેને આગળ આવી અને શાળા નંબર 14 અત્યારે સ્વામિનારાયણ મંદિરના ભાડાના મકાનમાં ચાલે છે 175 આસપાસ બાળકો ત્યાં અભ્યાસ કરે છે અને 8 વર્ગો ત્યાં આપણે ભાડાના રાખેલા છે આ લોકોની સ્કૂલની લેખિત રજૂઆત છે મેં પણ મામલતદાર સાહેબને રજૂઆત કરેલ છે પ્રાંત સાહેબારે ચર્ચા કરેલી છે કે નગરપાલિકામાંથી જો જગ્યા ક્યાંય મળી જાય તો એ સ્કૂલનું નવું બિલ્ડિંગ મંજૂર થઈ અને નવું બિલ્ડિંગ બની શકે એવું છે એ તો જગ્યા મળે ઉપર થોડોક આધાર છે કારણ કે પહેલાં જગ્યાનો પ્રશ્ન છે એ સ્કૂલની નજીકમાં એક મેળાનો પ્લોટ છે એની અંદર મેળો ભરાય છે એને કારણે જગ્યાનો પ્રશ્ન છે જે તે વખતે ચર્ચા કરેલી છે પણ જો એ પ્રશ્ન વહેલાસર સોલ્યુશન થઈ જાય તો વહેલાસર બની શકે એમ છે હવે બાળકો ભણે છે એ વાત સાચી છે તમારી બરાબર છે હવે અમે બને એટલી તકેદારી અમે આચાર્ય સાથે ચર્ચા કરીને કરેલી છે કે ભાઈ બાળકોને કંઈ જીવનું જોખમ કે કોઈ લાગે ભાગે નહીં એવી રીતના એ લોકો ધ્યાન આપે અને જરૂર પ્રમાણે એ લોકો બધા સાધનો વસાવે ફાયર સેફ્ટીનો તો આચાર્યને તમામને પરિપત્ર કરી દીધેલો છે ટૂંક સમયમાં જ અને એને કીધેલું જ છે કે ફાયર સેફ્ટીના બાટલાની જરૂરિયાત પ્રમાણે વસાવી લેવામાં આવે દાદરા અને નગર હવેલીમાં જળ મંત્રાલયના અધિકારીઓ દ્વારા સરકારી શાળાઓ તેમજ અનેક વિસ્તારોમાં જળ સંરક્ષણ તકનીકોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સાથોસાથ અને ગ્રામ પંચાયતમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જળ મંત્રાલય દ્વારા જળ સંરક્ષણના ઉપાયો અને અગ્રે નાગરિકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ આ કાર્યક્રમમાં રણદિલ પટેલ અને જિલ્લા પંચાયતના મુખ્ય અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ખેત તલાવડીઓ છે અને બીજા જ્યાં પણ જગ્યા અવેલેબલ છે ધારો કે ગોચરની જગ્યાએ આ લોકો તળાવ માટે કોશિશ કરી રહ્યા છે તળાવ બની રહ્યા છે અને જે કારણ કે જેમ તમે કીધું કે ડુંગરાળ છે એટલે પાણી ઝડપથી ઉતરી જાય છે ચેકડેમની આ લોકોએ આખી જ્યાં જ્યાં સંભાવના છે ત્યાં ચેકડેમ બનાવ્યા છે કેટલા ચેકડેમ તૈયાર કર્યા છે આપણે રિસેન્ટલી 139 ચેકડેમ બનાવ્યા છે ઘણી ખેત તળાવડીઓ બની છે અને બોરવેલ લેવા પણ આ લોકો રિચાર્જ કરી રહ્યા છે પછી રૂફટોપ જે હાર્વેસ્ટિંગ છે કે જેટલું પાણી પડે છે છત પર એ બધું પાણી સીધું સીધું તમારે જમીનમાં લઈ જવું જોઈએ એટલે બધી જે આપણી સરકારી બિલ્ડિંગ છે સ્કૂલ્સ છે કોલેજીસ છે ત્યાં રૂફટોપ હાર્વેસ્ટિંગ માટે પણ પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે રિસેન્ટલી 139 ચેકડેમ બનાવ્યા છે ઘણી ખેત તળાવડીઓ બની છે અને બોરવેલ લેવા પણ આ લોકો રિચાર્જ કરી રહ્યા છે પછી રૂફટોપ જે હાર્વેસ્ટિંગ છે કે જેટલું પાણી પડે છે છત પર એ બધું પાણી સીધું સીધું તમારે જમીનમાં લઈ જવું જોઈએ એટલે બધી જે આપણી સરકારી બિલ્ડિંગ છે સ્કૂલ્સ છે કોલેજીસ છે ત્યાં રૂફટોપ હાર્વેસ્ટિંગ માટે પણ પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જોડાવા માટે માંગીએ છીએ આજની મારી શરૂઆતની વિઝિટ તો થઈ આપણે હિન્દુસ્તાન યુનિલિવરનું યુનિટ છે સિલવાસામાં છે ને સિલવાસામાં ગયા હતા અને સિલવાસામાં બી અમને આનંદ થયો કે ઇન્ડસ્ટ્રી પણ આ કાર્ય માટે ખૂબ જ ઉત્સાહથી આગળ આવી રહી છે અને હિન્દુસ્તાન યુનિલિવર પણ એ લોકોના કંઈ ચેકડેમ બનાવવાની
એ છે અને એ લોકો ચેકડેમ બનાવ્યા છે અને ત્યાં એમના એમનું જે યુનિટ છે ત્યાં ઝીરો વેસ્ટ છે વોટરનું અને કમ્પ્લીટલી એ લોકો ટ્રીટ કરે છે પાણી. એ અમને લોકોને જોઈને આનંદ થયો. અને બીજું અમે લોકો બે ત્રણ શાળાઓની મુલાકાત લીધી, ત્યાં વૃક્ષારોપણ કર્યા, બાળકો પણ ઉત્સાહી છે, સ્કૂલોમાં ઇકો ક્લબ બનાવી છે. એટલે સંઘનો જે વહીવટી તંત્ર છે, પીડબ્લ્યુડી વિભાગ છે કે પછી આપણે એગ્રીકલ્ચર વિભાગ છે, ફોરેસ્ટ વિભાગ છે, વહીવટી તંત્ર છે, ખૂબ જ સક્રિય રીતે આ મિશનમાં અમે લોકો બધા ભાગીદાર છીએ અને વી આર એ ટીમ. ઉનામાં આવેલ મહેતા હોસ્પિટલ જતા ટુ વ્હીલર ગાડી પાર્ક કરવાની કોઈ વ્યવસ્થા નથી, ત્યારે હોસ્પિટલ પાસે જ રિક્ષાઓ પાર્ક કરેલ હોય તેવી દાદાગીરી સામે આવી છે. ત્યારે દર્દીઓને રોડ પર ગાડીઓ પાર્ક કરવી પડે છે અને હોસ્પિટલના વોર્ડમાં ગંદકી જોવા મળી હતી અને દર્દીઓ દ્વારા ગંદકી સાફ કરવાનું કહેતા કોઈ ધ્યાન દેવા તૈયાર ન હતું અને સફાઈમાં કાળજી લેવાતી નથી, ત્યારે લોકોમાં આ અંગે રોષ જોવા મળ્યો છે. સમાચારમાં સમય થયો છે નાનકડા વિરામનો, વિરામ બાદ ફરી મળીશું. बीमार ना रहेगा अब लाचार, बीमारी का होगा मुफ्त उपचार, क्योंकि आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना में उन सभी परिवारों को जिनका नाम सामाजिक और आर्थिक जाति जनगणना 2011 के आधार पर बनी योजना की सूची में लिखा हुआ है, उन्हें हर साल 5,00,000 रुपए का स्वास्थ्य बीमा प्रति वर्ष प्रति परिवार निशुल्क दिया जाएगा। अगर आप दादरा नगर हवेली एवं दमन दीव के निवासी हैं और आपके परिवार की सालाना आय 1,00,000 रुपए से कम है, तब भी संघ प्रदेश प्रशासन की तरफ से ये स्वास्थ्य बीमा आपको निःशुल्क दिया जाएगा। और परिवार की सालाना आय 1,00,000 रुपए से ज्यादा है, वो भी केवल 1,700 रुपए प्लस टैक्स सालाना भरकर इस योजना से जुड़कर इसका लाभ उठा सकते हैं। इस योजना में अपने परिवार का पंजीकरण अवश्य करवाएं। पंजीकरण और अधिक जानकारी के लिए नजदीकी स्वास्थ्य केंद्र या टोल फ्री नंबर 104 पर संपर्क करें। आइए मैडम जी, मुझे चाय देना। अरे मैडम जी को राजानी की चाय दो। हाँ लाया। लीजिए मैडम जी। भैया मसाले, अगरबत्ती और माचिस भी राजानी के ही लेके आना। लाया मैडम। अंकल माउथ फ्रेशनर भी देना। हाँ। अरे बेटा वो भी राजानी का ही लेके आना। जी ये लो। भैया डिटर्जेंट पाउडर और साबुन भी लाना प्लीज। ये लो डिटर्जेंट पाउडर, नाने का साबुन, कपड़े धोने का साबुन और डिश वॉश बार भी। अब राजानी रखेगा पूरी फैमिली की जरूरतों का ख्याल। तभी तो कई सालों से हमारी जैसी फैमिली राजानी पर भरोसा करती है। हाँ मम्मी जी, भरोसा ही बड़ी चीज है। राजानी चाय, हर पल ताजगी है तैयार। राजानी अगरबत्ती, महक उठे सारा संसार। राजानी माचिस, रोशन कर दे सारा जहां। राजानी माउथ फ्रेशनर, रिफ्रेश हो जाओ। राजानी मसाला, स्वाद मजेदार, सेहत का ख्याल। राजानी डिटर्जेंट पाउडर और राजानी डिटर्जेंट बार। राजानी नहाने का साबुन, राजानी डिश वॉश बार। राजानी ग्रुप, जीवन भर का अटूट बंधन। સ્વાગત છે. હવે જોઈએ આગળના સમાચાર. એક સમય અસાધ્ય હોવાના કારણે રાજરોગ ગણાતો ક્ષય એટલે કે ટીબીનો રોગ ભારતમાં કાબૂમાં આવી ગયો છે, પરંતુ ટીબીને ભારતથી વર્ષ 2024 સુધીમાં કાયમી વિદાય આપવા કેન્દ્રની મોદી સરકારે લક્ષ્યાંક રાખ્યો છે. ત્યારે ટીબીની આગળ વધતો અટકાવવા સરકારની સાથે ખાનગી સંસ્થાઓ પણ સહભાગી થઈ રહી છે. ત્યારે રાજકોટ જિલ્લાના સેન્ટર ખાતે દર માસે જરૂરિયાતમંદ ગરીબ 60 દર્દીઓને પ્રોટીનયુક્ત અનાજ કઠોળની કીટ આપવામાં આવે છે. આ કીટ એનજીઓ અને સેવાભાવી સંસ્થાઓના સહયોગથી નિઃશુલ્ક આપવામાં આવે છે.
टीबी की शिकायत थी, राजस्थान से दवा ली थी, वहाँ पे भी एक साल तक कोर्स लिया था, लेकिन वहाँ पे कोई इलाज परफेक्ट नहीं था। इंजेक्शन भी खाए थे, बिल्कुल दवा भी ली थी टाइम पे, फिर बाद पर उस चेकअप कराया कि तो आपने दवा नहीं ली। मैंने बोला मैंने दवा ली, तो वो बोलते उल्टा मुझे बोलते कि आपने तकिए के नीचे बाथरूम में कहीं फेंक दिया होगा, नहीं लियो। फिर यहाँ आई राजस्थान, यहाँ पे फिर यहाँ पे चेकअप कराया, इन्होंने समझाया कि आपको ये है। पहले एक महीने दवा यहाँ से दूसरे चालू हुई थी, फिर उससे ज़्यादा डबल हो गई ज़्यादा, तो फिर वहाँ जामनगर मुझे जाना पड़ा, वहाँ मुझे 12 दिन रहने पड़ा। मेरे 2 साल का बच्चा था, 1 साल डेढ़ साल का, उसको छोड़ के मेरे पास कोई नहीं था, खाली मैं भाड़े के रूम में रहते थे, खाली हस्बैंड, मेरे बच्चा, मेरी सांस, उसको कोई रखने वाला नहीं था, इसलिए उसको छोड़ के फिर वापस नहीं। इनका भी बहुत ज़्यादा सपोर्ट था, इन्होंने कभी ऐसा नहीं बोला कि मैं तेरे साथ बैठूंगा नहीं, खाऊंगा नहीं, किसी ने कोई तकलीफ नहीं। सब ने ऐसे बोला कि दूर रहे वहाँ, इसके पास मत जा, इसके पास खाना मत खा, बच्चों को भी दूर रख, लेकिन हमारे पास रखने वाला कौन था उसको। ખાસ કરીને રાજકોટ જિલ્લામાં જોઈએ તો દર મહિને 500થી વધુ ટીબીના દર્દીઓને નિદાન કરીને સારવાર ઉપર મૂકીએ છીએ। આ દર્દીઓ પૈકી અતિ ગરીબ દર્દીઓ હોય છે કે જેની પાસે પૂરતો આહાર લેવાના પૈસા ના હોય, એવા 60 દર્દીઓને દર મહિનાના બીજા શનિવારે અમે જિલ્લાક્ષી કેન્દ્ર મારફતે બોલાવીએ છીએ અને રાજકોટના લોકલ દાતાઓ છે, સ્થાનિક દાતાઓ છે, એમના સહયોગથી અમે દર્દીઓને 1 મહિનો ચાલે એટલું કઠોળ કે જેમાં પ્રોટીન વધુ મળે એવો કઠોળ એને આહાર તરીકે આપીએ છીએ। રાજકોટમાં સ્થાનિક દાતાઓ છે, ખાસ કરીને સદભાવના ટ્રસ્ટ વૃદ્ધાશ્રમ ચલાવે છે એ લોકો હોય છે, તેમજ સ્થાનિક દાતાઓ દાખલા તરીકે ડૉક્ટર કિરીટ પટેલ પેથોલોજીસ્ટ છે નામાંકિત, એ પણ અહીંયા હાજર આજે પણ હાજર રહ્યા હતા અને એને પણ આજે કીધું હતું કે આજથી દરરોજ તમામ દર્દીઓને આ કાર્યક્રમમાં હું તમામ દર્દીને પ્રોટીનના 2 પાવડરના ડબ્બા કે 1/2 કિલો જેટલું પ્રોટીન પાવડર પેશન્ટને આપશે એ પણ એના માટે સારું છે અને આ પણ એમનો સહયોગ છે અને 1 વર્ષ સુધી એને કન્ટિન્યુશન આપવાની આજે અમને જાણ કરી છે। એનિમલ એક્સચેન્જ અંતર્ગત ઓખા રેલવે સ્ટેશનથી રેલવે કોચ દ્વારા ગુવાહાટી લઈ જવા ઓખા સ્ટેશનથી રવાના કરાયા હતા, ત્યારે રેલવે સ્ટેશનથી દરરોજ જીવતી મચ્છી તમામ પ્રકારના સ્ટોરેજ સાથે સપ્લાય કરવામાં આવે છે અને દાયકાઓ પહેલા મીટરગેજ વખતે સર્કસના પ્રાણીઓની હેરાફેરી થતી હતી। આ એશિયનસીને ફોરેસ્ટ ઓફિસર તથા સ્ટાફની પૂરી તાકેદારી અને સુવિધાઓ તેમજ તમામ પ્રકારની ખોરાકી પાણી તથા ડોક્ટરી સુવિધાઓ પૂરી પાડેલ છે, ત્યારે આ સફર 3 દિવસ અને 4 રાતની રહેશે। ઓખાના સ્ટેશન મેનેજર અને સ્ટાફ દ્વારા કાર્યમાં પૂરતો સહયોગ અપાયો હતો। આજરોજ ઓખા રેલવે સ્ટેશનથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તથા એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એક્સચેન્જ એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ 2 સિંહ તથા અન્ય પક્ષીઓના જોડાઓને ઓખાથી રેલવે માધ્યમ દ્વારા ગુવાહાટી સ્ટેશન પર મોકલવામાં આવેલ છે। બગસરા ખાતે ટાઉન હોલમાં વિકલાંગ લોકો માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં ઓફિસર ભાવનાબેન ગોસ્વામી, વિકલાંગ આયોગના લક્ષ્મણભાઈ સોલંકી, પાલિકા પ્રમુખ સહિત મહાનુભાવો તેમજ તાલુકાના વિકલાંગ વ્યક્તિઓ હાજર રહ્યા હતા, જેમાં તેમને મળતી સહાયની યાદી તૈયાર કરી આગામી સમયમાં સરકાર તરફથી મળતી સહાય અપાશે। એક મીટિંગ મળેલી, એમાં દિવ્યાંગોને વિવિધ યોજનાકીય માહિતી આપવામાં આવી હતી અને ત્યાર પછી વિકલાંગોને ભલે મળીને અમે જે નાસ્તો આનંદ કર્યો છે એ બધા દિવ્યાંગો ખુશ થઈ ગયા છે। આ બાબતે અમને ખૂબ ગૌરવ છે, ભગેસર તરફ ફર્સ્ટ પહેલી વાર મુલાકાત કરીને આ બધા દિવ્યાંગોને આનંદ થયો છે અને જે નગરપાલિકામાં બેન છે એમને અમને સાથ સહકાર અને બધું અમને સહકાર આપ્યો છે તે બદલ એમનો પણ અમે આભાર માનીએ છીએ। બગસરા તાલુકા નગરપાલિકાના શ્રી ઓફિસર બેન ભાવનાબેન ગોસાઈ અમને જે સાથ સહકાર આપ્યો છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। દિવ્યાંગ લોકોની એક મીટિંગ બોલાવવામાં આવી હતી, સાસી મળી અને સુખની વહેંચણી કરવા અને દુઃખની વહેંચણી કરવા લોકો એકત્ર થયા હતા। અહીંયા સૌ દિવ્યાંગ ભાઈઓ અને બહેનો હોંસે હોંસે આમાં ભાગ લીધો હતો અને સૌ સાથે મળી દેશની સેવામાં શું આપણે સહયોગ આપી શકીએ એ બાબતે ચર્ચા કરવામાં આવેલી। સૌ એકબીજાને સ્ટ્રેન્થ આપે અને દેશને સશક્ત બનાવે એ માટે આગળ વધવાની દિવ્યાંગ લોકોએ મદદ કરી હતી, જેમાં ભાગ લઈને ગર્વની લાગણી અનુભવું છું। રાજકોટ જિલ્લાના જમીન વિહોણા અનુસાર
અનુસૂચિત જાતિ સમાજના લોકો માટે ખેતીલાયક જમીન અને રહેણાંક માટે પ્લોટ મળી રહે તેવા હેતુથી યુવા ભીમસેના દ્વારા ઉપરેટા તાલુકાના અનુસૂચિત જાતિ સમાજના તાલુકા ગ્રામ્ય ન્યાય સમિતિના ચેરમેન સહિતના તેમજ વાયબીએસના સભ્યોની આગેવાનીમાં જમીન વિહોણા લોકો માટે જમીન અધિકારી અભિયાન અંતર્ગત તારીખ 14 ઉપલેટા તાલુકા પંચાયતના મીટિંગ હોલ ખાતે મીટિંગનું એક આયોજન કરવામાં આવ્યું છે, જે અંગેની વધુ વિગત આપવા યુવા ભીમસેનાના સભ્યોએ અબ તકની મુલાકાત લીધી હતી. રમેશ મુછડિયા, યુવા ભીમસેના, જય ભારત સાથે જણાવ્યું કે ભારતના રાજકોટ જિલ્લાના જમીન વિહોણા અનુસૂચિત જાતિ સમાજના તમામને જણાવવાનું કે જે લોકો પાસે જમીન નથી, ખેતીલાયક જમીન સરકારશ્રીમાં જતી રહી છે, તેઓને યુવા ભીમસેના દ્વારા પરત અપાવવા સજ્જ યુવા ભીમસેના, જે રાજકોટ જે ઉપલેટા તારીખ 14/7/2000 રવિવારના રોજ ઉપલેટા તાલુકા પંચાયત મિટિંગ ખાતે ખાસ મિટિંગ રાખેલ છે, કે જેમને 5000 વારના પ્લોટ જે મળ્યા નથી, સરકારના ચોપડે જ છે, તેઓને જમીન અપાવવા યુવા ભીમસેના સજ્જ. વડિયાના આંબેડકરનગર વિસ્તારમાં કાંટાની જાળીમાં જીવ બચાવવા છલાંગ લગાવતા જોખમી હાલતમાં પડેલું રોજ જોવા મળ્યું હતું, ત્યારે સ્થાનિકોએ રોજને કાંટાની જાળીમાંથી બહાર કાઢી બાળકોએ પાણી પીવડાવ્યું અને કુકાવાવ વન અધિકારીઓને જાણ કરી હતી. ત્યારે અંદાજો લગાવી શકાય કે દીપડાએ શિકાર માટે રોજ પાછળ દોટ મૂકી હશે અને રોજ રેસિડેન્ટ વિસ્તારમાં પહોંચી ગયું ત્યારે છલાંગ લગાવતા ઘાયલ થયું અને કાંટાની જાળીમાં ફસાઈ ગયું હશે. વનરાજોના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, ત્યારે હાલમાં કેશોદ તાલુકામાં 20-22 જેટલા વનરાજા સિંહ બાળ સાથે રોડ પર નજરે પડે છે તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં પણ કુતૂહલ સર્જાયું છે. ત્યારે હાલમાં વાયરલ થઈ રહેલ વિડીયો ક્યાં વિસ્તારનો છે તે જાણવા મળ્યું નથી, પણ જોરશોરથી સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. હાલ ઓછા વરસાદને લઈને નુકસાનીનો સામનો કરવાનો સમય આવી રહ્યો હોય તેવું અનુમાન લગાવી શકાય છે. ત્યારે વાત કરવામાં આવે તો વડિયાના મોરવાડા ગામની સીમ વિસ્તારમાં એક ખેડૂત પર ભૂંડે હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે, ત્યારે આ ખેડૂત નાનજીભાઈ ઠુમરને ભૂંડે શરીર પર બટકા ભરીને ઇજાગ્રસ્ત કર્યા હોવાથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને ત્યાંથી તેમને જૂનાગઢ રીફર કરાયા હતા. ખેડૂતોનો વાવેલો પાક નિષ્ફળ જાય છે, ખેડૂતો વરસાદની કારણોડે રાહ જોઈ રહ્યા છે. ત્યારે પડધરીમાં વરસાદ ન પડતા ખીજડીયા ગામે વરુણદેવને રીઝવવા રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં આજુબાજુ ગામના લોકો અને તાલુકા કિસાન મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સમગ્ર સૌરાષ્ટ્ર પરથી ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા, ઉપરાંત 50% પણ વધુ સભ્યો પક્ષ સાથે જોડાવાનો લક્ષ્યાંક મુકાયો હતો, જેના માટે બુથ વિસ્તારોથી લઈને તમામ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અમે સૌ ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વના કામ માટેની આ બેઠક છે, ત્યારે અગાઉ પણ ગુજરાતે 1,13,00,000 સભ્યો બનાવ્યા હતા. આજે મર્યાદિત સંખ્યા એટલે કે જે જવાબદાર વ્યક્તિઓ છે એને બોલાવવામાં આવ્યા છે, એમના દ્વારા જે અમારા સંગઠન લેવલે કામ મંડળ સુધી શક્તિ કેન્દ્ર સુધી બુથ સુધી જઈને આ કામ કરવાનું છે, એટલા માટેની બેઠક, એનું માર્ગદર્શન અને સાહિત્યનું વિતરણ અને દરેક જગ્યાએ અપીલ કરીને દરેક સમાજને ભારતીય જનતા પાર્ટીના સભ્ય બને. લોકસભા ચુનાવ કે સાથ હી ચુનાવ પર્વ કી સમાપ્તિ ઓર ઉસકે બાદ ફિર સંગઠન પર્વ જો ભારતીય જનતા પાર્ટી કી મૂળ આત્મા હૈ ઉસ વિષય કો લેકર કે પાર્ટીને કાર્યક્રમ તય કિયા કે હમ 6 જુલાઈ સે દેશભર મેં સદસ્યતા અભિયાન કા હમને અપના કાર્યક્રમ શરૂ કિયા હૈ ઓર ઉસમેં પિછલી બાર 11 કરોડ થે ઇસ બાર લક્ષ્ય તય કિયા કે દેશભર મેં લગભગ 2.5 કરોડ સદસ્યો કો બનાયેંગે ન્યૂનતમ અધિકતમ કી કોઈ ઇસમેં સીમા નહીં હૈ ઓર ઇસી કે તહેત આજ ગુજરાતમાં 6 તારીખ કો એક કાર્યક્રમ શરૂ હુઆ દો દિન કા ઝોન વાઇઝ જીતને ભી હુએ ઉનકો રિવ્યૂ કી મીટિંગ હૈ કલ 2 ઝોન કી બેઠકે પૂરી હુઈ આજ 1 ઝોન કી હુઈ હૈ ઓર ઉસકે બાદ ફિર અભી સૌરાષ્ટ્ર ઝોન કી બેઠક હૈ ઇસમેં બૂથ હમને લક્ષ્ય બનાયા હૈ ઓર પ્રત્યેક બૂથ કે ઉપર હમ અધિકતમ પહોંચે ઓર પાર્ટી કે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહજી ને ઇસ બાત કા સબકો કહા હૈ કે પાર્ટી સભી દિશાઓ મેં જાય સભી વર્ગો મેં જાય સભી ક્ષેત્રો મેં જાય વહાં જાકર કે પાર્ટી કે વ્યાપ કો પહોંચાને કી જરૂરત હૈ. ઇસકે સાથ પ્રધાનમંત્રીજીને એક ઓર આહ્વાન કિયા નરેન્દ્ર મોદીજીને, ઉન્હોંને કહા કે હમ સંગઠન કે કામ કે સાથ એક સેવા કા કામ જોડે. સંગઠન ના માધ્યમથી જનતા જનાર્દનના કામો, એમની સમસ્યાઓ, એમના પ્રશ્નો અને એક આત્મીયતાનો નાતો
એમના કારણે સતત રાજ્યમાં અને દેશમાં ભારતીય જનતા પાર્ટી એ લોકોની સેવામાં સરકાર તરીકે કામ કરી રહી છે. નરેન્દ્રભાઈનું નેતૃત્વ, અમિતભાઈ શાહ અને જેપી નડ્ડાજીના નેતૃત્વમાં દેશમાં એક અલગ માહોલ, રાજ્યમાં 95 પછીની ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે વિજયભાઈ અને નીતિનભાઈના નેતૃત્વમાં સતત જનતા જનાર્દનના આશીર્વાદથી એક વાતાવરણ ભારતીય જનતા પાર્ટીના વિચાર સાથે જોડાવાનું બન્યું છે. ત્યારે બંધારણની જોગવાઈ છે 20% એ વધારો દર 3 વર્ષે થતો હોય છે. મને આનંદ છે કે ગુજરાત યુનિટે આ વખતે 50% સભ્ય નોંધણી કરવાનું નક્કી કર્યું છે, જે અમારા લક્ષ્યાંક કરતાં 30% વધારે છે. અને મને આનંદ પણ થાય છે કે જે પ્રકારે ઉત્સાહ બધા જ ઝોનની બેઠક આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની પૂરી થઈ છે, વિસ્તારક પણ નીકળવાના છે, અલગ અલગ મોરચાના લોકો પણ નીકળવાના છે, અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ કેવી રીતે ભારતીય જનતા પાર્ટીનો વિચાર વધારે પ્રબળ બને, જે બૂથમાં ભારતીય જનતા પાર્ટી હજી નથી પહોંચી ત્યાં પણ પહોંચે એ પ્રકારની વ્યવસ્થાઓ ભારતીય જનતા પાર્ટીનો બૂથથી માંડીને રાજ્ય સ્તરના આગેવાન અને કાર્યકર્તા, એ ભારતીય જનતા પાર્ટીનો સંગઠનનું કામ એ મહત્ત્વનું હોય છે ત્યારે એમાં કામે લાગ્યા છે. એક નવો ઇતિહાસ એ ગુજરાતની જનતા ભાજપને સંગઠનના સભ્ય બનીને આશીર્વાદ આપીને બનાવશે. જીતુભાઈ, રાજકોટના 60% વધારો કરવાનો છે, ખાસ કરીને જેટલા જેટલા મહાનગરો છે મહાનગરોમાં 60% લક્ષ્ય, કારણ કે મહાનગરની સંખ્યા જોઈને આ તો લિમિટ છે, પણ એથી પણ વધારે એક ત્યોહારના ઉત્સાહ તરીકે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સંગઠન પર્વ 2019 એ ઉજવી રહ્યો છે. સમાચારમાં સમય થયો છે નાનકડા વિરામનો, વિરામ બાદ ફરી મળીશું. बीमार ना रहेगा अब लाचार, बीमारी का होगा मुफ्त उपचार, क्योंकि आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना में उन सभी परिवारों को जिनका नाम सामाजिक और आर्थिक जाति जनगणना 2011 के आधार पर बनी योजना की सूची में लिखा हुआ है, उन्हें हर साल 5 लाख रुपए का स्वास्थ्य बीमा प्रति वर्ष प्रति परिवार निशुल्क दिया जाएगा. अगर आप दादरा नगर हवेली एवं दमन दीव के निवासी हैं और आपके परिवार की सालाना आय 1 लाख रुपए से कम है, तब भी संघ प्रदेश प्रशासन की तरफ से ये स्वास्थ्य बीमा आपको निशुल्क दिया जाएगा. और परिवार की सालाना आय 1 लाख रुपए से ज्यादा है, वो भी केवल 1700 रुपए प्लस टैक्स सालाना भरकर इस योजना से जुड़कर इसका लाभ उठा सकते हैं. इस योजना में अपने परिवार का पंजीकरण अवश्य करवाएं. पंजीकरण और अधिक जानकारी के लिए नजदीकी स्वास्थ्य केंद्र या टोल फ्री नंबर 104 पर संपर्क करें. जब बेटी ससुराल जाती है तो एक चिंता सताती है, वो सबको अपना ले और सब उसको अपना ले. बेटी कैसी हो? बेटी बहुत अच्छी हूँ मम्मा. बेटी ससुराल में सब आपका आशीर्वाद है और राजाणी का साथ है. राजाणी मसाला, जीवन भर का अटूट बंधन. સ્વાગત છે. હવે જોઈએ આગળના સમાચાર. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મોડી રાતે એજેમ રાયોટિંગનો ગુનો બન્યો હતો, ત્યારે બે જ્ઞાતિઓ વચ્ચે સામાન્ય બોલાચાલી થતા મામલો ગંભીર બન્યો હતો, ત્યારે બંને સમુદાયના લોકો ભેગા થતા મામલો બિચક્યો હતો. આ મામલામાં ભક્તિનગર પોલીસ સ્ટેશને ગણતરીની જ કલાકોમાં નવા આરોપીને સકંજામાં લઈને કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત હાલ ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગઈકાલ રાત્રે ભક્તિનગર પોલીસ સ્ટેશનના જંગલેશ્વર વિસ્તારના રાધાકૃષ્ણ ચોકમાં બે સમુદાયના જૂથ વચ્ચે એક ઘર્ષણ અને મારામારીના બનાવો હતા, મોડી રાત્રે 11:30 થી 12 વચ્ચે, જ્યાં બંને સાઇડ બંને તરફથી 8 થી 10 લોકોના નામ ક્રોસ FIRમાં છે.
આ જ્યાં મારામારીના બનાવ બનાને પોલીસને જાણ થઈ, આના લીધે તુરંત તાત્કાલિક ભક્તિનગર પોલીસ સ્ટેશન સ્ટાફ તથા અન્ય SOG ક્રાઇમ અને બીજા પોલીસ સ્ટેશનની ટીમ સ્પોટ ઉપર પહોંચી ગઈ અને કોઈ બડા બનાવ બનતા પહેલાં અટકાવી દીધા. ક્રોસ FIR બંને ગ્રુપ તરફથી રજીસ્ટર થઈ ગઈ છે અને બંને તરફથી 4-4 જેટલા જો નામજોગ આરોપી છે અને પોલીસ કસ્ટડીમાં પણ લઈ લીધા છે. પૂરતા બંદોબસ્ત વિસ્તારમાં છે, કોઈને બડી ઈજા નહીં થઈ છે અને હાલમાં માહોલ અને વિસ્તારમાં શાંતિ છે. આ ગઈકાલ રાત્રે 11 થી 11:30 વચ્ચે જ્યારે આ રાધાકૃષ્ણ ચોકમાં આ પાનને ગલ્લા ઉપર બે માણસો વચ્ચે બોલાચાલી થઈ અને આના લીધે બંને તરફથી અપને મિત્રો અને સાથીઓને બોલાવીને જ્યારે આ ઘર્ષણ અને વધારે મારામારી થઈ, આના લીધે આ બનાવ બન્યા છે. આ સ્પેસિફિક આ રાધાકૃષ્ણ ચોકમાં ક્યારે આ બનાવ નથી બના, પણ અમુક કોઈ અસામાજિક તત્વ આના આપણે પર્સનલ ઇશ્યુઝના લીધે અને મારામારી ઘર્ષણના બનાવને ઉત્પન્ન કરે છે અને પોલીસ સારી રીતે આને કંટ્રોલ પણ કરી રહી છે. બંને FIRમાં 8 થી 10 નામ છે, જેમાંથી 4 જો નામજોગ છે, આપણે 4-4 બંને તરફથી અટક કરવામાં આવેલી છે અને બીજાને આઈડેન્ટિફાઈ ઓળખ કરવા પછી આપણે અટક કરવાના પ્રોસિજર ચાલુ છે. યસ, ના અમુકના 1-1, 2-2 મારામારીના ગુના છે અને ટપોરી લિસ્ટમાં પણ અમારે છે. બિલખા નજીક કર્ણાટક પાસિંગનો ટ્રક આવતો 400 પેટી વિદેશી દારૂ ઝડપાયો હતો, ત્યારે ફિઝના ખોખામાં આડમાં દારૂની પેટીઓ છુપાવવામાં આવી હતી અને ઘટનામાં ડ્રાઈવર સહિત તમામ ફરાર થઈ ગયા હતા. જુનાગઢ સુખપુર મડી નજીક માર્ગ પર આવેલા પ્રગતિ પ્લાસ્ટિક નામના કારખાનામાં આગ લાગતા તાત્કાલિક જુનાગઢ ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી. આગના કારણે ફેક્ટરીનું મોટું નુકસાન થયું છે, જો કે આગનું કારણ જાણવા મળી શક્યું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. આગને સંપૂર્ણ ઓલવી દેવાયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે, ત્યારબાદ આગનું કારણ બહાર આવે તેવી શક્યતાઓ છે. આજે સવારે 7:30 અમને એક કોલ મળ્યો, ભેસાણ તાલુકાના સુખપુર મઢી પાસે પ્રગતિ પોલીમરમાં આગ લાગી છે, કે જ્યાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. 8 વાગે કામગીરી ચાલુ કરી હતી, તો 9:30 સુધીમાં ફાયર ફાઇટિંગ કરી અમે એનું ટોટલી આગ ઠાળી દીધેલી છે. અત્યારે હાલ તેના અંદાજિત કદાચ એમનું કરીબ 25-30 લાખનું નુકસાન થયું એવું માનવામાં આવ્યું. મોરબીના સામાકાંઠે કલેક્ટર કચેરી પાસે કોળી સમાજની વેલનાથ વાડી નજીક વિસ્તારમાં સરકારી ખરાબાની જમીનમાં બે ઝૂંપડા અને પાકી દિવાલ બનાવવામાં આવી હોય અને આ સરકારી ખરાબાની જગ્યામાં જિલ્લા પંચાયતનું પાર્કિંગ બનાવવાનું હોય, જે સ્થળે દબાણ થતાં અધિક કલેક્ટર પ્રાંત અધિકારી સહિત જિલ્લા પંચાયતની ટીમો સ્થળ પર પહોંચી હતી અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સરકારી બુલડોઝર દબાણો પર ફરી વળ્યો હતો અને કાચા મકાનો તેમજ દિવાલ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રમાં નશામાં વેચાણનું હબ ગણાતા રાજકોટ જિલ્લામાં ગાંજાના જથ્થા સાથે વધુ એક શખ્સને પોલીસે દબોચી લઈને તેની પાસેથી રિક્ષા તથા ગાંજો મળીને કુલ 1.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ શખ્સ ગાંજાના જથ્થાની ડિલિવરી કરે છે તે પહેલાં રૂરલ SOGને ચોક્કસ બાતમીના આધારે ધોરાજીના ઝનાના હોસ્પિટલ ગ્રાઉન્ડ પાસે રિક્ષા સાથે પકડી લેવામાં આવ્યો હતો. હજુ આવનારા દિવસોમાં અન્ય ધોરાજીમાં વિસ્તારમાંથી નશીલા પદાર્થ મળે તો નવાય નહીં. ધોરાજી નશીલા પદાર્થો વેચનારનું હાલ હબ બની ગયું હોય તેવું વર્તાઈ રહ્યું છે. અમારા ગુજરાત રાજ્યના DGP શ્રી, અમારા DIG સાહેબ અને અમારા જિલ્લા પોલીસ વડા શ્રી બલરામ મીણા સાહેબ નવોએ અવારનવાર અમોને નાર્કોટિક અંગે બિલકુલ એલર્ટ થઈ અને વધુમાં વધુ કેસો થાય એ માટેની કાર્યવાહી કરવા જણાવતા અમારા SOGના પોલીસ ઇન્સ્પેક્ટર અને એમની ટીમ અમારા વિજયભાઈ નાગજીભાઈ ચાવડા અને એમની સાથેના પોલીસના સ્ટાફે ગોંડલના દીપકભાઈ પોપટભાઈ ચૌહાણ રહે સરકારી હોસ્પિટલ સામે બાલાશ્રમ પાસે ખાડાવાડાને અહીંયા જેતપુર ખાતે પોતાની રિક્ષા નંબર GJ3BU 4014 લઈ અને વેચાણ કરવા માટે ગાંજાનો જથ્થો લઈ આવનાર છે, જે હકીકત આધારે એમણે કાયદેસરની પ્રક્રિયા પૂરી કરી અને રેડ કરતાં 1 કિલો 720 ગ્રામ
કેનાબિસ સટાઈવા ગાંજાના જથ્થા સાથે મળી આવેલ છે અને એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી એની ધરપકડ કરવામાં આવેલ છે અને એની આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસઓજી રંગીલા રાજકોટની શોખીન હરવા ફરવાની જનતા માટે તારીખ 13 તથા 14 ના રોજ ટ્રાવેલ એક્સપોનું આયોજન નૂતનગર હોલ ખાતે કરવામાં આવ્યું છે, ત્યારે આ એક્સપોમાં બહોળી સંખ્યામાં લોકોએ વિઝિટ કરી હતી. તમારું નામ અને તમારી કંપનીનું નામ? મારું નામ દુષ્યંત વાગડિયા અને જેમ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ બોમ્બે બેઝ કંપનીની ફ્રેન્ચાઇઝી આપણે રાજકોટમાં ઓફિસ ધરાવીએ છીએ. અચ્છા, ખાસ કરીને તમે કયા કયા પ્રકારના પેકેજીસ લોકોને પ્રોવાઈડ કરો છો? આપણી કંપનીની ખાસિયત છે ને બેન, ગ્રુપ ટૂર્સની અને પ્યોર વેજીટેરિયન ટૂર્સની આપણી ખાસિયત છે. વર્લ્ડમાં ઓલ ઓવર વર્લ્ડ આપણે, જો કે બધા જ સેક્ટર્સમાં આપણા ગ્રુપ ટૂર્સ થાય છે અને વિથ મહારાજ ઇન્ડિયન શેફ સાથે પ્રોવાઈડ કરીએ છીએ. મેઇન સેક્ટર્સમાં આપણા ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, આઇસલેન્ડ, ફિનલેન્ડ, યુરોપના બધા સેક્ટર્સ બધા અત્યારે બહુ સારા ચાલે છે દિવાળી વેકેશન્સ માટે. ખાસ કરીને લોકોને સૌથી વધારે કયા સ્થળે જવું પસંદ પડતું હોય છે ઇન્ટરનેશનલમાં? ઇન્ટરનેશનલમાં અમારે મેક્સિમમ સાઉથ આફ્રિકા ચાલે છે. 25 વર્ષ કંપનીએ પૂરા કર્યા છે અને અમારું નામ જે થયું છે એ સાઉથ આફ્રિકા લીધે થયું છે, એટલે મેઇન સેક્ટર અમારું સાઉથ આફ્રિકા છે. અત્યારે ન્યૂઝીલેન્ડની બહુ સારી પણ ડિમાન્ડ છે. ખાસ કરીને પેકેજની અંદર તમે લોકોને કયા કયા પ્રકારની સર્વિસ પ્રોવાઈડ કરતા હોવ છો? જો એઝ અ ગુજરાતી જે આપણે ક્લાયન્ટ ફેસ કરતા હોય પ્રોબ્લેમ કે વેજીટેરિયન ફૂડનો સૌથી મોટો પ્રોબ્લેમ હોય છે, તો અમારું મેઇન ફોકસ અત્યારે એ છે કે વર્લ્ડમાં જ્યાં કોઈ પણ સેક્ટર એવું લઈએ કે જ્યાં ટુરિઝમ ઓછું હોય અને આપણે એને એક્સપ્લોર કરી શકીએ, સાથે આપણે મહારાજ હોય તો એ લોકોને ફૂડની કાંઈ ચિંતા ના રહીએ. નાનાથી માંડી મોટા ગમે એવડી એજના માણસો હોય તો એનો પ્રોબ્લેમ ના આવે, ફૂડનો પ્રોબ્લેમ ના આવે અને કોઈ પણ જાતની સર્વિસનો પ્રોબ્લેમ ના આવે. ગુજરાતી ટૂર મેનેજર સાથે ટૂર્સ હોય એટલે બધી રીતે સારી રીતે સુવિધા પ્રોવાઈડ કરી શકીએ આપણે એમને. ખાસ કરીને લોકો પેકેજ લે છે તો એને એના પૈસાનું પૂરેપૂરું વળતર મળે એના માટે તમે કેવા પ્રયત્નો કરતા હોવ છો? જો અત્યારે માર્કેટ તમે જુઓ તો કોઈ પણ જાતનું ઇન્ટરનેશનલ પેકેજીસ લ્યો તમે, લાખ એક લાખ ઉપરના પેકેજીસ હોય છે, એટલે આપણે સમજીએ છીએ કે ભાઈ ક્લાયન્ટના પૈસા બહુ મોટી વસ્તુ છે. 4-5 જણા તો 5-6 લાખના પેકેજીસ હોય, એટલે બને એટલી સૌથી વધારે મેક્સિમમ આપણે ટ્રાય જ કરીએ કે એમને પૂરેપૂરો સંતોષ મળે, બધી ક્લેરિટી મળે. જ્યારે બુકિંગ કરવા આવે એની પહેલાં આપણે બધી એમને ક્લેરિટી આપીએ કે તમને વિઝાથી માંડીને શું પ્રોસિજર થશે, કેટલું તમારું બજેટ જોશે, શું સારું કરી શકીએ, કેવી રીતે બજેટમાં બેસાડી શકીએ. આપણે ક્લાયન્ટના બજેટ પ્રમાણે સેટ કરવું, એમની જરૂરિયાતોને જરૂરિયાત મુજબ આપણે પેકેજ સજેસ્ટ કરવું, એ જ આપણો અમારો મેઇન મોટિવ હોય છે કે ભાઈ ક્લાયન્ટને ખોટે ખોટા ગેરમાર્ગે ના દોરવા. આપણે ખાસ કરીને દિવાળી અને તહેવારોના દિવસો નજીકમાં છે તો એને લઈને કયા કયા પેકેજ તમે લોકોને પ્રોવાઈડ કરો છો? અત્યારે કોઈ ઓફર કે એવું છે? અત્યારે અમારે સાઉથ આફ્રિકામાં બહુ સારી ઓફર છે દિવાળી માટે. 2 મોટા એડલ્ટ સાથે 2 ચાઇલ્ડ 12 વર્ષના અમે કોમ્પ્લિમેન્ટરી આપી છીએ. સાથોસાથ ન્યૂઝીલેન્ડમાં અમારી અત્યારે પ્રી બુકિંગ ઓફર ચાલે છે. સાઉથ આફ્રિકાની જેમ જ ન્યૂઝીલેન્ડમાં પણ સારી ઓફર્સ છે. અર્લી બુકિંગ્સમાં ડિસ્કાઉન્ટ્સ છે, ઓફર્સ છે, ફ્લાઇટ્સ ઇન્ક્લુઝિવ છે. સાથે સાથે અમારે 2019 તો સહી 2020ના પણ પેકેજ ઓલરેડી લોન્ચ થઈ ગયા છે, જે પ્રી બુકિંગ અર્લી બુકિંગ ડિસ્કાઉન્ટ્સ જેમાં સારા એવા અત્યારે અમે આપીએ છીએ. 2020ની તમે વાત કરી તો એમાં કયા કયા પેકેજીસ છે? 2020માં અત્યારે અમે ઓલરેડી જાપાન લોન્ચ કરી દીધું છે. સાથે સાથે આર્કટિક ફિનલેન્ડ છે, જ્યાં અત્યારે ગુજરાતની બહુ ઓછી કંપનીઝ પ્રોવાઈડ કરે છે. અમે મહારાજ ટૂર મેનેજર વિથ ઇન્ડિયન શેફ પ્રોવાઈડ કરે છે. આર્કટિક ફિનલેન્ડ છે, આઇસલેન્ડ છે, 2020ની ડેટ્સ ઓપન છે, સાથે ડિસ્કાઉન્ટ્સ પણ અવેલેબલ છે એમાં. મીનાક્ષી ટુરિઝમ એન્ડ ફોરેક્સ વલ્લભભાઈ રામાણી, એ પ્રોપ્રાઇટર દીપેનભાઈ રાજાણી છે. અમે લોકો ડોમેસ્ટિક ઇન્ટરનેશનલ બધા પેકેજ કરીએ છીએ અને દુબઈની અંદર અમારી ઓફિસ છે યુવા ટુરિઝમ કહીને. મેઇન કામ અમારું કરન્સીનું છે, એક્સચેન્જનું, ફોરેક્સનું છે. એ બધું કોઈ પણ કન્ટ્રીના વિઝા હોય, કરન્સી હોય, એ અમે વટાવીએ છીએ. પેકેજની વાત કરીએ તો હમણાં થોડા જ સમયની અંદર બધા તહેવારો શરૂ થશે, વેકેશન ગાળો આવશે, તો એને લઈને કયા કયા પેકેજ છે અને ડિસ્કાઉન્ટ ઓફર કોઈ છે ખરી તમારે ત્યાંથી? હાલના તો પેકેજ ડિસ્કાઉન્ટ ઓફર તો નથી, પણ ગોવાના જન્માષ્ટમી ઉપર ગોવાના અને દુબઈના અને એ બધા પેકેજ અત્યારે ચાલુ છે. સમાચારના અંતમાં ફરી એક નજર કરી આજના મુખ્ય સમાચારો પર. વડાપ્રધાન મોદી ફરી એક વખત અમેરિકાની સફરે. માંડવી અંકલેશ્વર કે અમરેલી, એવિએશનનું હબ બનશે. ધોલેરા ખાતે ટાટા કંપની લિથિયમ બેટરીના પ્લાન્ટ માટે 4,000 કરોડનું રોકાણ કરશે. આયુષ્માન ભારત યોજનામાં ગેરરીતિ ડામવા સરકાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટનો ઉપયોગ કરશે. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક. નમસ્કાર.